वेलकम बेक। सूरतना कडोदरा विस्तार में आवेला सरगम कॉम्प्लेक्सना रहीशो गटरनी समस्याने लईने तेणा पर उतर्या छे। त्यारे वर्षोथी चालती आवती गटरनी समस्याने लईने स्थानिकोए बिल्डर अने तंत्र विरुद्ध सूत्रोच्चार कर्या हता। रहीशोनो आक्षेप छे के बिल्डर द्वारा पैसा उघराव्या बाद पण गटरनी समस्यानुं निराकरण करवामां नथी आव्युं। જ્યારે બિલ્ડરો રૂપિયા ચાવ કરી ગયા હોવાનો આરોપ પણ રહીશોએ લગાવ્યો હતો અને ત્યારબાદ રહીશોમાં ભારે રોષ પણ જોવા મળ્યો છે। સમસ્યાનું સમાધાન નહીં આવે તો સ્થાનિક દ્વારા તાલુકા કચેરીએ ઘેરાવો કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાથી એક પતિ પત્ની ઓર વોની ચકચારી ઘટના સામે આવી છે। જ્યારે ધરમપુર તાલુકાના વાંસદાર જંગલ ગામમાં એક યુવતીએ પોતાના પતિના આડા સંબંધીને ગટાળી અને પતિની પ્રેમિકાની માતાની હત્યા કરી અને પોતે ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો। ગુલાબભાઈ અને લીલાભાઈ નામના યુવક અને યુવતી દાંપત્ય જીવન જીવી રહ્યા હતા અને તે દરમિયાન તેમણે ત્રણ સંતાનો પણ હતા અને આવામાં તેમના જીવનમાં રેખાબેન નામની એક અન્ય મહિલાની એન્ટ્રી થઈ અને જેથી લીલાભાઈના લગ્ન જીવન ઉપર ગ્રહણ લાગ્યું। પોતાના પતિના અન્ય મહિલા સાથે સંબંધ હોવાની જાણ થતાં બંને વચ્ચે બબાલ શરૂ થઈ અને જેથી ધીરજ ખૂટતા લીલાબહેને પતિની પ્રેમિકા ઉપર હુમલો કર્યો હતો। પરંતુ હુમલામાં યુવતીની માતાને રેખાબહેન સમજી અને તેમને મોતને ઘાટ ઉતારી અને ત્યારબાદમાં લીલાબહેને ગળાફાંસો ખાઈ તેમનું જીવન ટૂંકાવ્યું। આમ ફરી એક વખત આડા સંબંધને કારણે બે પરિવારનો માળો વિખેરાયો છે। ત્રણ બાળકોના માથેથી માતાની છત્રછાયા છીનવાઈ ગઈ છે। જો કે સમગ્ર ઘટનાની જાણ થતાં પોલીસે આ મામલે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે। ઘરે જઈ અને ત્યાં રાત્રિના સમયે રેખાબેનના માતૃશ્રી રેશમાબેન પાછળના ભાગે સૂઈ રહેલા હતા અને તેમની સાથે બે બાળકો પણ સૂઈ રહેલા હતા। તેમના ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી અને તેઓને સ્થળ ઉપર મોત નિપજાવેલું હતું। સોશિયલ મીડિયા પર રીલ્સ બનાવી અને ફેમસ બનવા કાયદા તોડવાની ઘટનાઓ વધી છે ત્યારે પોલીસ સતર્ક પણ બની છે। સુરતમાં એવો જ એક વિડીયો સામે આવતા પોલીસે બંને સંટબાજને પકડી પાડ્યા। આ કોઈ ફિલ્મનું શૂટિંગ નહીં પરંતુ સુરતની સડકો પર બેફામ બનેલા બે યુવાનોનો વિડીયો છે। વિડીયો બનાવવા માટે અને હથિયાર દેખાડી પોતાનો ખોફ ઉભો કરવા માટે બે ખલનાયક રાત્રે બાઇક પર આ રીતે સ્ટંટ કરતા દેખાયા। વિડીયો વાયરલ થતા જ પોલીસ સામે સવાલો ઉઠ્યા। હવે આ દ્રશ્ય પણ જોઈ લો। વિડીયોમાં જે ખલનાયક બનીને હીરોગીરી કરતા હતા, પ્રસિદ્ધ થવા હથિયારો દેખાડી સિગરેટના ધુમાડા ફેંકતા હતા, તે આ રીતે હાથ જોડતા થઈ ગયા કારણ કે વિડીયો વાયરલ થતા પોલીસે બંનેને પકડી પાડ્યા। ખુદ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ તસવીર શેર કરતા લખ્યું કે સ્ટંટ કરનારા બંને આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે અને વિડીયોમાં જે પિસ્તોલ દેખાઈ રહી છે તે લાઇટર છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। મહેનત અને ધગશથી જીવનમાં કંઈ પણ શક્ય છે। આમાં અમે અમારી પાયલ બાયજુસ યંગ જીનિયસમાં ઘણા એવા બાળકોને મળ્યા કે જેણે પોતાની પ્રતિભા અને દ્રઢ સંકલ્પથી એ કરી બતાવ્યું કે જે તેમની ઉંમરમાં અશક્ય લાગે છે। અને અમે આજે તમને મળાવીશું દિલ્હીની વધુ એક પ્રતિભાશાળી બાળકી પલક શર્મા સાથે। ২০২১ में प्रधानमंत्री बाल पुरस्कार से सम्मानित मध्य प्रदेश के इंदौर में रह रही 14 साल की पलक शर्मा पानी में गोता लगाती हैं तो देखने वाले दंग रह जाते हैं। देश विदेश में डाइविंग के मशहूर मुकाबलों में पलक ने अभी तक 12 गोल्ड और 4 सिल्वर मेडल जीते हैं। 2019 में एशियन स्विमिंग फेडरेशन की ओर से आयोजित एशियन एज ग्रुप डाइविंग चैंपियनशिप में पलक ने गोल्ड मेडल जीता। जब मैंने इंटरनेशनल में गोल्ड जीता था और अपने देश के लिए राष्ट्रगान बजा था, अपना जो देश का झंडा है वो बीच में लहराया था, तब मुझे बहुत अच्छा लगा था। मैंने बहुत गर्व महसूस करा था। 8 साल की उम्र से पानी में पसीना बहा रही पलक को डाइविंग की प्रेरणा अपनी तैराक बहन और चाचा से मिली। 8 साल की थी तब मेरी एक कजिन सिस्टर धनिषा शर्मा, वो स्विमिंग करती थी, तो मुझे शौक था स्विमिंग का। मैं शुरू से स्विमिंग में बहुत इंटरेस्टेड थी लेकिन मुझे स्विमिंग नहीं आती थी। मेरी भी इच्छा होती थी कि मैं भी जलपरी जैसे तैरूं, लेकिन फिर उसके बाद मेरे जो बड़े पापा हैं
उन्होंने मुझे बताया कि डाइविंग भी अच्छा गेम है, आप डाइविंग में भी जा सकते हो। पलक का सपना ओलंपिक में गोल्ड जीतने का है, इसके लिए पलक कड़ी मेहनत कर रही है। मैं इसको ओलंपिक में देखना चाहती हूँ कि ये अपने देश के लिए गोल्ड मेडल ला सके। पलक जीत का अपना सफर जारी रखेंगी। इसी तरह लगन से वो मेहनत करती रही तो ओलंपिक में भारत की नुमाइंदगी का उनका सपना एक दिन जरूर पूरा होगा। समाचारों में अत्यारे बस आटलू ज, वधु समाचार माटे जोता रहो न्यूज 18 गुजरात। नमस्कार।